હેલો એવરીવન, હું છું ભાવિક ધામેચા. ફરી એક વખત એ જ ડિઝાઇન સાથે, એ જ ટોપિક સાથે, એટલે કે એ આર્કેમિડિયન સ્પાયરલ સાથે. બટ અહીં આપણે થોડોક એવો ચેન્જીસ કરવાનો છે કે લાસ્ટ વિડીયોઝમાં આપણે એક રિવોલ્યુશન માટે સ્પાયરલ કર્વ બનાવ્યો હતો, જે આજે અહીં આપણે બે રિવોલ્યુશન માટે, એટલે કે 720 ડિગ્રી માટેનો આર્કેમિડિયન સ્પાયરલ બનાવવાનો છે. બે રિવોલ્યુશન માટે છે એટલે આપણે 84 mm જેટલી મેક્સિમમ રેડિયસ લઈશું અને 12 mm જેટલી મિનિમમ રેડિયસ લઈશું, જે તમે ડેટામાં જોઈ શકો છો. બાકી સેમ એ જ મેથડથી આપણે શરૂઆત કરીએ આર્કેમિડિયન સ્પાયરલ. સૌપ્રથમ ઓને કેન્દ્ર તરીકે રાખી 12 mm અને 84 mm ની કન્ટિન્યુઅસ લાઇન લઈ અને અનુક્રમે P અને 0 બિંદુ નામ આપીશું. અહીં બે રિવોલ્યુશન માટે હોવાથી આપણે 16 ભાગ પાડવા પડશે, એટલે P થી 0 વચ્ચે આપણે ભણી ગયા છે મુજબ, અને વિડીયોમાં તમને દેખાય છે મુજબ, P થી 0 વચ્ચે આપણે આ રીતે 16 ભાગ પાડીશું, અને જેને આપણે રેડ પોઈન્ટથી દર્શાવીશું. હવે O થી 0 જેટલી, એટલે કે 84 mm ત્રિજ્યા લઈ અને એક આપણે સર્કલ લગાવીશું. ત્યારબાદ આ સર્કલના પણ આપણે ભાગ પાડવાના છે, પણ મિત્રો યાદ રાખજો કે આ સર્કલના આપણે માત્ર 8 જ ભાગ પાડવાના છે, 16 ભાગ પાડવાના નથી. અને એ 8 ભાગનું આપણે આ રીતે કંઈક નામ નિર્દેશન કરીશું અને તેને 16 બિંદુ સુધી કંઈક આ રીતે લંબાવીશું. હવે ઓને કેન્દ્ર તરીકે રાખીશ અને પી પછીના પ્રથમ બિંદુ જેટલી ત્રિજ્યા લઈશ અને આ રીતે ચાપ લગાવીશ તો બિંદુ P1 મળવાપાત્ર છે. એવી જ રીતે બીજા બિંદુએથી બિંદુ P2 મળવાપાત્ર છે. પી પછીના ત્રીજા બિંદુએથી ચાપ લગાડતા બિંદુ P3 મળવાપાત્ર છે, અને પી પછીના ચોથા બિંદુએથી વિડીયોમાં દેખાય મુજબ P4 મળશે. સેમ વે પી પછીના પાંચમા બિંદુએથી P5 મળશે, પી પછીના છઠ્ઠા બિંદુએથી ચાપ લગાડતા P6 મળશે, અને પી પછીના સાતમા બિંદુએથી ચાપ લગાડતા P7 મળશે. હવે આઠમા બિંદુએથી ફૂલ સર્કલ બનતું હોવાથી P8 ત્યાં જ આવે છે, એટલે આપણે સર્કલ બતાવેલું નથી, પણ ડાર્ક પોર્શન છે આપણો P8 થશે. વેરી નેક્સ્ટ, નવમા બિંદુએથી જો ચાપ મારશું તો હવે તમે વિડીયોમાં દેખાય છે મુજબ P9 મળશે. દસમા બિંદુએથી જો આપણે ચાપ લગાવીએ તો આ રીતે આપણને P10 મળશે. એવી જ રીતે સ્ટુડન્ટ્સ, પી પછીના 11મા બિંદુએથી ચાપ લગાવતા P11 મળે છે, એટલે કે P11. 12મા બિંદુએથી ચાપ લગાવતા P12 મને મળવાપાત્ર છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. પી પછીના 13મા બિંદુએથી જો આગળ વધીએ અને ચાપ લગાવીએ તો આ રીતે આપણને P13 અને ત્યારબાદ P14, એટલે કે P13, P14 અને સેમ વે P15 પણ આપણને મળવાપાત્ર રહેશે. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, કે આટલા પોઈન્ટ્સ આપણે મેળવા, એટલે હવે તમે સમજી જ ગયા હશો કે P16 આપણને ક્યાં મળવાપાત્ર છે, એટલે કે એ આપણા 16 નંબરના પોઈન્ટ ઉપર જ મળવાપાત્ર છે, આપણા મેઇન સર્કલમાં જ મળવાપાત્ર છે. અને હવે આ બધા જ જે આપણે યલો કલરથી ડોટ્સ દેખાય છે, આપણા બધા પોઈન્ટ્સ રહેશે, એને જોડી દઈએ તો આ રીતે આપણને આપણો સ્પાયરલ કર્વ મળવાપાત્ર છે. કેટલા રિવોલ્યુશન માટે? તો યાદ રાખીશું આપણે બે રિવોલ્યુશન માટે આપણો સ્પાયરલ કર્વ કમ્પ્લીટ કરેલો છે, મીન્સ કે 720 ડિગ્રી માટેનો આર્કિમીડિયન સ્પાયરલ આપણે કમ્પ્લીટ કરેલો છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો મળીશું પાછા કોઈ નવા લેક્ચર સાથે. હેવ અ નાઇસ ડે.